નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ પ્રથમ પરીક્ષા ઓક્ટોમ્બર બે હજાર બાવીસનું કુલ સો માર્ક્સનું આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન આજના વિડીયોની અંદર જોઈશું તો ખાસ આ પેપર જે છે તૈયાર કરી દેજો જેથી પરીક્ષામાં તમને કોઈ તકલીફ ન પડે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેની અંદર દસ વિકલ્પો છે પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી તો પહેલાં તો આપણને એ ખબર હોય છે કે આલેખમાં કેટલા પ્રકાર છે કોનો કોનો સમાવેશ થાય છે તો આલેખમાં એક તો આવૃત્તિ ચક્ર આવે પછી આવૃત્તિ બહુ કોણ આવે સંચય આવૃત્તિ બહુ કોણ આવે ચિત્રાકૃતિ ના આવે એટલે કોણ સમાવેશ ના થાય તો ચિત્રાકૃતિ તો આપણો પહેલો આન્સર આવશે ઓપ્શન સી હું જેમ આન્સર કહું એમ નોટબુકમાં જોડે જોડે લખતા રહેજો અને તૈયાર કરી દેજો બરાબર ચલો બીજો પ્રશ્ન સ્તંભ આકૃતિના કેટલા પ્રકાર છે તો સ્તંભ આકૃતિના કેટલા પ્રકાર છે ભાઈ ત્રણ પ્રકાર છે બરાબર ઓપ્શન એ આવશે ત્રણ ત્રીજો પ્રશ્ન માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે બરાબર તો માનવ વિકાસ આંક જે છે એનું મૂલ્ય કેટલું હોય છે સ કરતાં ઓછું હોય છે સ હોય છે એક કે શૂન્ય તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જ્યારે મહત્તમ મૂલ્ય કહે તે કેટલું હોય એક હોય ઓપ્શન ડી ક્લિયર તો ત્રીજામાં તમારે લખી દેવાનું એક ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈશું આપણે કયો ખ્યાલ ગુણાત્મક છે તો આર્થિક વિકાસ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આર્થિક વૃદ્ધિ કે માથાડીટ આવકનો વૃદ્ધિ દર તો સાચો જવાબ આવશે આર્થિક વિકાસ આ છે જે એ શું છે આ ખ્યાલ જે છે કેવું છે ગુણાત્મક છે તો આન્સર આવશે ઓપ્શન એ આર્થિક વિકાસ પાંચમો પ્રશ્ન સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો નીચેનામાંથી કયા કારણને લીધે સાટા પ્રથા મર્યાદાવાળા બની છે તો કયા કારણને લીધે સાટા પ્રથા જે છે મર્યાદાવાળી બની છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પહેલું છે વિનિમય સરળતા મૂલ્યના સંગ્રહમાં સરળતા ખેતીની શોધ કે શહેરીકરણ તો આન્સર આવશે બી મૂલ્યના સંગ્રહમાં સરળતા કારણે સટ્ટા પ્રથા મર્યાદાવાળી બની છે બરાબર તો ઓપ્શન બી આવશે પાંચમામાં ચલો નેક્સ્ટ જોઈએ છડો પ્રશ્ન ફુગાવો એક કેવી ઘટના છે સામાજિક રાજકીય નાણાંકીય કે ઈચ્છનીય તો હંમેશા યાદ રાખવાનું ફુગાવો જે છે સામાજિક ઘટના છે કેવી જવાય સામાજિક ઘટના છે બરાબર ચલો નેક્સ્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સાતમા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર તમને એમ કીધું છે ભારતમાં આરબીઆઈની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના એ ઈસવીસન ઓગણીસો ને ઓગણપચાસમાં થઈ હતી એટલે સાતમામાં આવશે ઓપ્શન બી ઓગણીસો ઓગણપચાસ આઠમો પ્રશ્ન છે વિશ્વમાં સૌપ્રથમ બેંક કયા દેશમાં સ્થપાઈ હતી તો તમને ઓપ્શન આપ્યા છે ભારત સ્પેન અમેરિકા ઇટાલી તો યાદ રાખજો સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ બેંક જે છે એ સ્પેનમાં સ્થપાઈ હતી ઓપ્શન બી આવશે પ્રશ્ન નંબર આઠમાં ઓપ્શન બી ત્યારબાદ નવમો પ્રશ્ન છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલીક કેલરી નક્કી કરી છે તો યાદ રાખજો કેટલી કેલરી ચોવીસો કેલરી બરાબર તો ચોવીસો ક્યાં છે ઓપ્શન એ ક્લિયર ચલો નેક્સ્ટ દસમો પ્રશ્ન બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના ચાર માપદંડ જે છે એ કોણે રજૂ કર્યા છે કેઇન્સ રાજકૃષ્ણ પિંગુ કે મહાલ બિનોસ તો મહાલોનું બિનસ જે છે એ ના આવે બરાબર અહીંયા જો બેરોજગારીના પ્રકારો નક્કી કરવાના માપદંડો તેમાં આવશે રાજકૃષ્ણ ઓપ્શન બી રાજકૃષ્ણ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું વિભાગ બી તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો નીચે જુઓ સિયર એજ્યુકેશનની બાજુમાં લાલ કલરનું જે સબસ્ક્રાઈબનું બટન છે ખાસ દબાવી દેજો જેથી દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌ પ્રથમ તમને મળતા રહે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે વૃત્તાંશ આકૃતિ એટલે શું બરાબર તો વૃત્તાશ આકૃતિની તમારે વ્યાખ્યા લખવાની છે દરેક પ્રશ્નના એક એક માર્ક્સ છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો હતો બે હજાર ચૌદમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ નંબરનો દેશ કયો હતો તો એ દેશનું નામ તમારે ખાસ કમેન્ટમાં મને જણાવવાનું છે મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને આવડે છે ત્યારબાદ જે આગળનો પ્રશ્ન છે રોબર્ટસને આપેલી નાણાંની વ્યાખ્યા જણાવવાની છે તમારે તો પ્રશ્ન છે પાંચમો નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો એટલે શું સી આર પૂરું નામ લખવાનું છે ગરીબી રેખા એટલે શું ભારતમાં પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી અને છેલ્લો જે નવમો પ્રશ્ન છે એક ગુણનો પ્રશ્ન છે ભારતમાં જોવા મળતી બેરોજગારી એ કયા સ્વરૂપની હોય છે અને દસમો પ્રશ્ન છે બેરોજગારી એટલે શું તો આ દસ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો બરાબર છે સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે ડાઉનલોડ કરી દોજો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે પરંતુ સૌ પ્રથમ પહેલાં પ્રશ્નો જે છે નોટબુકમાં લખો જેથી તમને ખબર પડે કે તમારે કેટલું તૈયાર કરવાનું છે હવે જોઈશું આપણે વિભાગ સી વિભાગીની અંદર ચૌદ પ્રશ્નો છે એક પ્રશ્નના બે માર્ક્સ એટલે ટોટલ વિભાગ સી તમને અઠ્યાવીસ માર્ક્સ અપાવશે બરાબર ખાસ ધ્યાન રાખજો સોમાંથી અઠ્યાવીસ માર્ક્સ વિભાગ સીમાંથી તમને મળે છે તો પહેલો પ્રશ્ન છે આકૃતિનો અર્થ આપી તેની ઉપયોગિતા જણાવો ઇન્ટરનેટના ઉપયોગના ભયસ્થાનો જણાવો અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્ત્વ દર્શાવતા ચાર મુદ્દા તમારે જણાવવાના છે ત્યાર બાદ રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ કોઈપણ બે મર્યાદાઓ તમારે લખવાની છે કારણ કે બે માર્ક્સનો પ્રશ્ન છે એટલે બે મર્યાદાઓ લખવી પડશે પાંચમો પ્રશ્ન છે માથાડીટ આવક એટલે શું રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાડી આવકના માપદંડ શા માટે વધારે આવડકારદાયક છે તે જણાવવાનું છે માનવ વિકાસ આંકનું મહત્ત્વ દર્શાવતા ચાર મુદ્દા લખો આ બધા બે બે ગુણના પ્રશ્નો છે એની અંદર તમારે ઓછામાં ઓછા ચાર મુદ્દા ફરજિયાત લખવા પડશે ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન છે નાણાંના પ્રકાર જણાવો દાબેલો ફુગાવો એટલે શું ગ્રાહકોના એજન્ટ તરીકે બેંક કઈ સુવિધા પૂરી પાડે છે ત્યારબાદ આરટીજીસી અને કોરનું પૂરું નામ લખવાનું છે હવે જે એકત્રીસમો પ્રશ્ન છે એ અથવામાં છે બેમાંથી તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે બેમાંથી તમે એક ખાસ તૈયાર કરતા જ સાપેક્ષ ગરીબી એટલે શું ઉદાહરણ આપી સમજાવો એ ન લખો તો ગરીબી રેખાની મર્યાદા આ બંને પ્રશ્નો તમને ખૂબ ઉપયોગી થશે પ્રથમ પરીક્ષામાં તો આવશે જ પરંતુ આવનારી જે દ્વિતીય પરીક્ષા છે અને ગુજરાત બોર્ડની પરીક્ષા છે એમાં પણ દર વખતે તમને જોવા મળશે તો ખાસ તૈયાર કરેજો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે ગરીબીના સામાજિક કારણો ટૂંકમાં સમજાવો ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થને ઉદાહરણ આપો ભારતમાં બેરોજગારી માટે બચત અને મૂડી નીચો નીચોદર જવાબદાર છે એ સમજાવવાનું છે જો એ ન લખો તો એની અથવામાં બીજો પ્રશ્ન છે અર્ધ બેરોજગારી એટલે શું ઉદાહરણ આપી સમજાવવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું સેક્શન ડી સેક્શન ડીની અંદર વિદ્યાર્થી મિત્રો ત્રણ ગુણના પ્રશ્નો છે તમારે નવ પ્રશ્નો લખવાના છે એટલે કે વિભાગ ડીમાંથી તમને સત્યાવીસ માર્ક્સ મળશે તો પહેલાં ક્વેશ્ચન કયા તમારે તૈયાર કરવાના છે જોઈ લો આકૃતિ અને આલેખ દોડતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીની કોઈ કોઈપણ ત્રણ મુદ્દા તમારે લખવાના છે આર્થિક વિકાસના લક્ષણોની સમજૂતી આપો ત્યારબાદ જે આડત્રીસમો પ્રશ્ન છે અથવામાં છે તેમાંથી તમારે એક પ્રશ્ન લખવાનો છે શાટા પ્રથાની મર્યાદા જણાવો અથવા તો વસ્તુની માંગમાં વધારા થવાને કારણે ફુગાવ શાથી ઉદ્ભવે છે તે સમજાવવાનું છે ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન છે વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત લખો બરાબર ત્રણ ત્રણ મુદ્દા લખી દેવાના અને એ ન લખો તો એની અથવામાં બીજો પ્રશ્ન છે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો સમજાવો ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન છે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો ઉપર નોંધ લખો અને જે 41મો પ્રશ્ન છે અથવામાં છે બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારે લખવાનો છે પહેલા તો પ્રશ્ન લખી દો પછી સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરી દેજો જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું 41મો જે પ્રશ્ન છે પહેલું છે ગરીબીના કોઈપણ ત્રણ નિર્દેશકો સમજાવ એ ન લખવો તો ટૂંક ન લખવું ગરીબીના ઐતિહાસિક કારણો ત્યારબાદ પ્રછન્ન બેરોજગારીનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવ અને બીજું છે ચક્રીય બેરોજગારીનો ખ્યાલ સ્પષ્ટ કરવાનો છે હવે નેક્સ્ટ છે વિભાગ ઈ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેની અંદર તમને સિમ્પલ અહીંયા શું કીધું છે તો ટોટલ પાંચ ગુણના પ્રશ્નો છે પાંચ પ્રશ્નો આવશે એટલે વિભાગ એ કુલ પચીસ માર્ક્સનો છે ભાઈ બરાબર પાંચ પાંચ ગુણના પ્રશ્નો છે એટલે સ વિસ્તાર તમારે વર્ણન કરવાનું છે પહેલો પ્રશ્ન છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો અર્થ આપી તે બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો એ ન લખો તો એની અથવામાં બીજો પ્રશ્ન છે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તા સુધારણા આંક વિશે સમજાવવાનું છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ જણાવી નાણાંના કાર્યો સમજાવવાના છે ત્રીજો જે પ્રશ્ન છે અથવામાં છે બેમાંથી કોઈ પણ એક તમારે લખવાનો છે વેપારી બેંકના મુખ્ય કાર્યો ચર્ચો એ ન લખો તેની અથવામાં બીજો પ્રશ્ન છે નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો ગમે તે પાંચ સાધનો સમજાવવાના છે ત્યારબાદ પાંચ ગુણનો ચોથો પ્રશ્ન છે ભારતમાં ગરીબી ઘટાડવાના કોઈપણ પાંચ ઉપાયો ચર્ચવાના છે મોસ્ટ હેપી પ્રશ્ન છે જે આવનારી બોર્ડની પરીક્ષામાં પણ તમને ઉપયોગી થશે એટલે ખાસ તૈયાર કરી દેજો ત્યારબાદ છેલ્લો પાંચ માર્ક્સ પાંચમો પ્રશ્ન છે આંકડાકીય માહિતી આપી છે એના આધારે પાસ પાસ એની સં સ્તંભાગૃતિ રજૂ કરેલું છે એનું વિશ્લેષણ કરવાનું છે ભારતમાં ગરીબીનું ટકાવાળી પ્રમાણ બે હજાર ચાર અને પાંચ વર્ષ બે હજાર અગિયાર બારનું આપેલું છે એના આધારે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે સો ગુણનું પ્રથમ પરીક્ષા બે હજાર બાવીસનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોયું અન્ય વિષયના પેપર સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે જોઈ લેજોનું વધુમાં વધુ આવ્યું તમારા મિત્રોને ખાસ શેર કરવાનું ભૂલતાન